नमस्कार मित्रों, आज्ञाविदोनी अंदर आ एक वनस्पति जी छे ए अपना शरीर माटे खूब ज फायदाकारक छे अने घणी एवी बीमारीओनी अंदर एनो आपणे खूब सरळताथी उपयोग पण करी शकीए। तो सौथी पहला तो आ वनस्पतिनी आपणे ओळख करी लईए, तो एनुं नाम छे मित्रों मरवो, अथवा एने आपणे डमरू तरीके ओळखीए छीए। तो आनी पण बे जात आवे छे मित्रों, एकना जे फूल होय छे मित्रों ए जांबुड़ी कलर हो, आज तमे जोई रह्या छो एना फूल जे होय छे ए थोड़ा सफेद कलर अपने जोवा मळी शके। तो आ वनस्पति अपने घणी जगह जोवा पण मळे छे। तो हवे एनो उपयोग अपने कई रीतना करी शकीए, कई बीमारीओनी अंदर करी शकीए जेथी करीने आपणने एनी अंदर राहत मळी शके। तो सौथी पहला तो आपणे पेटनी अंदर आपणने कोई प्रकारे इन्फेक्शन होय, वायरल इन्फेक्शन कारणे पेटनी अंदर दुखावो थई शके, अथवा तो नाना बाळकोने कृमिनी समस्या पण थती होय छे। तो एवा संजोगोनी अंदर तमारे आजे डमरू वनस्पति छे एनी चटणी बनाईने तमे खाई शको। तो एनी अंदर तमारे पान लई लेवाना अने त्यारबाद एनी अंदर तमे आंबळाना बे थी त्रण कटका पण नाखी शको, अथवा तो फुदीनाना पान पण नाखी शको। जो तमे नियमित जो सवारे एनु सेवन करो एटले तमे कृमिनी जे समस्या थाय छे एनी अंदर तमने एक थी बे ज दिवसनी अंदर राहत तमने मळी शके। अने बीजी समस्या ए छे कि आपणने भूख ऊँची लागे। जो मित्रों तमे नियमित जो चानुं सेवन करता हो तो फक्त एक अठवाडिया सुधी चानुं जे सेवन होय एने स्टॉप करी दो, अने तमे एक अठवाडिया सुधी આજે ડમરું વનસ્પતિ છે એના પાનની ચટણી બનાવીને જે તમે સેવન કરો તો તમને ભૂખ પણ સારી લાગશે અને પાચન સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ હશે એની અંદર પણ તમને ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકે। અને બીજી તકલીફ એ છે કે આપણને માથાનો દુખાવો હોય અથવા તો માઇગ્રેનની સમસ્યા તમને થતી હોય, તો એવા સંજોગોની અંદર તમારે આ જે ડમરું વનસ્પતિ છે એના પાનનો રસ લઈ લેવાનો અને બંને નાકની અંદર તમે બબ્બે ટીપા નાખી શકો ડાબી તરફ અને જમણી તરફ, તો પણ તમને જે માઇગ્રેનની જે સમસ્યા દાદાશીસીની જે સમસ્યા છે મિત્રો એની અંદર તમને ખૂબ સારું રિઝલ્ટ અને રાહત તમને મળી શકે, અથવા તો તમે કપાળ ઉપર પણ એનું પાનનો લેપ કરી અને તમે લગાવી શકો તો પણ માથાનો દુખાવો ધીરે ધીરે કરીને ઓછો થવા લાગશે। અને બીજું કે આપણે મોઢાની અંદર કોઈ પણ પ્રકારની તકલીફ હોય, તમે બ્રશ કરો, દાંતણ કરો, ગમે તે કરતા હોય છો, છતાં પણ તમને મોંની અંદર કોઈક વખત એવી દુર્ગંધ આવતી હોય, તેવા સંજોગોની અંદર તમારે આ જે ડમરું વનસ્પતિ છે એના પાન ચાવવાના સવારે, તો તમને જે દુર્ગંધની જે સમસ્યા છે એની અંદર પણ તમને ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકે। અને બીજું કે આપણે કાનની અંદર તમને દુખાવો થતો હોય, ઓછું સંભળાતું હોય અને ઘણી વખત વધારે પડતો અવાજ આપણને કાનની અંદર આવે છે, દુખાવો હલકો હલકો થતો હોય, તો એવા સંજોગોની અંદર તમારે આ રીતના પાન તમારે ચોળી લેવાના અને એનો રસ કાઢવાનો, અને એ રસ એકથી બે ટીપા તમારે જે કાનની અંદર તમને દુખાવો થતો હોય એ કાનની અંદર તમે મરવાના પાનનો રસ તમે નાખશો એટલે કાનનો જે દુખાવો થાય છે એની અંદર તમને ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકે। એટલે ફક્ત તમે આ મરવાના પાનનો રસ બનાવશો એટલે થોડું એ ચિકાશ જેવું તમને લાગશે, પણ ખાસ કરીને જે જાંબુડી કલરના જે ફૂલ હોય છે ડમરાના એનો આપણે ઉપયોગ નથી કરવાનો, આ એક સફેદ કલરનો ફૂલવાળો જે મરવો હોય છે એના આપણે પાનનો ઉપયોગ કરી શકાય। તો આ એક તુલસીની જે બીજી પ્રજાતિ છે મિત્રો અને ખૂબ સુગંધીદાર પણ હોય છે, એટલે આપણું જે કંઈ માથાની સમસ્યા હોય એની અંદર પણ આપણે રાહત મળી શકે। તો ચોક્કસપણે કરજો અને મળીએ કોઈ બીજા વિડીયો સાથે, ત્યાં સુધી તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।